હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું દાડમનું જ્યુસ. તેના માટે કેટલી સામગ્રી જોશે તે હું તમને બતાવીશ. એક બાઉલ આપણે દાડમના દાણા લેશું, અડધી ચમચી આપણે મીઠું લેશું, 2-3 ચમચી આપણે ખાંડ લેશું, અડધી ચમચી આપણે મરી પાવડર લેશું. તો હવે આપણે જોઈ લેશું કે દાડમનું ફ્રેશ જ્યુસ કેવી રીતે બનાવવાનું. એક બાઉલ આપણે દાડમના દાણા લીધેલા છે, આ લાલ આવે ને એકદમ એ લેવાના છે. એનું બહુ મીઠું થાય છે, મસ્ત. તો એ દાડમના દાણા લીધા છે આપણે, એને આપણે મિક્સરમાં નાખી દેવું. બાઉલમાં મિક્સરનો બાઉલ હોય ને એમાં નાખી દેવાના. આનું પણ તમે પલ્પ કરીને ભરી શકો. 3 ચમચી આપણે ખાંડ નાખશું, 3-4 આપણે મરી નાખશું, 1/2 ચમચી મીઠું લેશું. પહેલા આપણે એમનેમ ક્રશ કરી લેશું, પછી પાણી નાખશું. આમાં મરીનો ટેસ્ટ સારો લાગે છે. હવે આપણે પાણી નાખશું. આ આપણે ક્રશ કરી લીધું છે, એટલું ક્રશ કરી લેવાનું. પછી આપણે એમાં 1 ગ્લાસ પાણી નાખશું. હવે પાછું ક્રશ કરી લેશું. ફ્રેશ જ્યુસ આપણું તૈયાર છે. હવે આપણે એને ગારી લેશું. નાના છોકરાઓ હોય, એ દાડમ ન ખાતા હોય તો એને આવી રીતે કરી અને પીવડાવી દેવાનું. ને આ અત્યારે ચોમાસું ચાલે તો દાડમ ખાવા જરૂરી છે, તો છોકરાઓને તમે આવી રીતે પણ પીવડાવી શકો. હવે આપણે એને ગારી લેશું. આવી રીતના ગારી લેવાનું, દાડમના બધા બી હોય નીકળી જાય. અને ફ્રેશ જ્યુસ કહેવાય એટલે આવું બધું કાંઈ રાખવાનું નહીં. તમારે આખા વરસ માટે ભરવું હોય તો આવી રીતે ચાયણી આવે ને પેલી રસની, રસ ચારવા માટે એમાં ગારવાનું. એટલે આ પલ્પ દેખાય ને એ આપણે એમાં અંદર રહી જાય. હવે આપણે સર્વ કરી લેશું. તૈયાર છે આપણું દાડમનું ફ્રેશ જ્યુસ.